સાહેબ, ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? ગુજરાતમાં દારૂની છૂટી કરે તો પોલીસ વાળાનો ત્રાસદી કંટારીએ, નેતાઓના ત્રાસદી કંટારીએ. કારણ કે ક્વાર્ટરિયું પકડાય તો 20,000, કોઈક દારૂ પીને રોડે પડતો એને નહીં પકડવાનો, કોઈ ખાનદાની પકડાય એટલે આ લોકોને ઘી કેરો છે. એટલે ભાજપ સરકારમાં પોલીસ અને નેતાઓથી તો કાર થઈ ગઈ પબ્લિક. અને દરરોજ બોર્ડરો તમે સીલ કરી દો અને તમારા તાકાત ના હોય તો નરેશ પટેલને બેડો, બેસી એક બોર્ડર ઉપર એક બોટલ નહીં આવવા દે, મારી સિક્યુરિટી જોવે. આ તો લુખાઓ એને જ લાવસ. આ કરજણમાં ચૂંટણી છે તો પ્રદીપસિંહ જાડેજા થઈ છે અને આજુબાજુ દારૂ વેચે એ લોકો જ જાતે, અને અમે વારી પાર્ટીઓને પકડવાની. આ કાયદો બદલો કે સરકાર ભાજપને કહે જાઓ બધાના રોટલા હાથે જતા રહ્યા ઘેર. અને હું તો કહું દારૂની છૂટી કરી દો, બરોબર. દારૂ બધા પીવાનો શોખ થઈ ગયો છે, બધા બહાર જાય છે. કશું નહીં, હું ગઈકાલે અમદાવાદ હતો, આ મોસ માટે 50-50 પોલીસ. એટલે આતંકવાદીઓ એમ ઉભારો ઉભારો રોડે, એટલે શું છે તમારું આ બધું? જો કોકનું મર્ડર કરીને ગયો એવી વાત કરે પોલીસવાળા તો, અને એનો મતલબ શું છે? ચાલ આ પહેરાઈને અહીં કોનમોથી નહીં જતો ધુમાડો, આ તમે અહીં પહેર્યું તો અહીંથી નહીં જતો, તો હેલ્મેટ પહેરાઈ કઈ આવો? આ રૂપાણી કહે કે હેરજા ગેરજા પબ્લિકના પૈસા પડાવવા નીકળ્યા છે હારાઓ, બીજું કોઈ ધંધો નહીં એ ભાજપને. બસ પબ્લિકની હવા થાય તેથી લાલ કરવા જુઓ આ લોકોને, બીજું કશું આવડતું નહીં. અને ચોકડી જાઓ એટલે 4 પોલીસવાળા પીઓટી મારી, ચાલ ભાઈ 1,000 રૂપિયા લાય, 500, આ સાહેબ 200 લો રે, હા લાય 200 પત્યું. એટલે અને અત્યારે પોલીસવાળાને ઉપરથી જ ઓર્ડર છે પ્રદીપસિંહ જાડેજાનો કે ભાઈ તમારો પગાર કમિશનરને આપો. બધા જ પોલીસ સ્ટેશનને આપતા છે ને, બધા 20 તારીખ પછી બધા રોડ ઉપર ઊભા રહેશે, 20 દાડા ફ્રી. ખાલી પગાર ઉઘરાવવા માટે 10 દાડા ઊભા રાખા આ લોકોને, એટલે પૈસા ભેગા થાય એટલે પગાર થાય. તમે જુઓ અત્યારે આવા દેશને છે ને આ લોકો લૂંટી જ લેવા બેઠા છે. પબ્લિકને જાદરે જે હોય પેશાબ કરવો હોય તને પેલો નરેન્દ્રભાઈ શું કે આપણા સ્વસ્થ અભિયાન, ઓ તારું સ્વસ્થ અભિયાન કહેવું પડે. મૂત્રો બસ સ્ટેન્ડે જઈએ 5 રૂપિયા, ઓ તારા 5 રૂપિયા કયા? એ ગોધીજી હતા સર, જે કોંગ્રેસની સરકાર હતી એ લોકોએ મફત મેડિકલની દવાઓ બધી હોસ્પિટલો બધું બનાવ્યું છે. એ જ દવાખાના અત્યારે પબ્લિક રહેશે. આ સરકારી બધી અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે એ બધાની મેં કોણ રહેશે? એ કોંગ્રેસનું બનાવેલું 60 વર્ષથી. અને તમે 60 વર્ષમાં શું કર્યું? તે શું કર્યું અદાણી ને પેલા એને ચાલી દીધું ને બધું કર્યું હું તમે? ખાલી બેનરોમાં અત્યારે ખાલી નરેન્દ્રભાઈ છે ને આ પેટ્રોલ પંપો ઉપર જેલો બેનરો ના મારતા, એટલો રૂપિયા ખાલી ઇન્ડિયાના રોડ બની જાય. 500 કરોડ રૂપિયા આખા ઇન્ડિયાની જે બોળો મારે છે ને પેટ્રોલ પંપો ઉપર, 500 કરોડનો ખર્ચો છે. એ ખર્ચો જે એવા લોકો ના કરતા હોય તો રોડ એલા બની જાય આખી સિટીઓના.